नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा माने? आज अपने धोरण 7 विषय संस्कृत तृतीय सत्र में पाठ 5 योजक तत्र दुर्लभ त्या योजक मळवो मुश्किल छे। पाठनिया पांचमा पाठनी आज आपणे शुरुआत करीशुं। एमां एक उष्ट्र अस्ति, एक ऊंट छे। उष्ट्र स्वभावेन वक्र अस्ति, ऊंट स्वभावे वाकु छे। सह सर्वदा दोषम एव पश्यति, ते कायम बीजाना दोष जोवे, चले बीजाना वाक जोवे छे। एकदा सह वने अटति, एक वार ते जंगल में फरी रह्यू छे। आ पाठ में आज आपणे एक ऊंटनी वार्ता जोवानी छे, जेमां एक ऊंट छे जे बीजा पशु पक्षीओनो वांक काटे छे, तेमनामां रहेली खामी दोषने बहार काढे छे अने तेमनी मजाक मस्करी करे छे। તેમાં આપણે પહેલા ફકરામાં જોયું કે એક ઊંટ છે તે સ્વભાવે વક્ર છે, એટલે કે વાંકો છે, બીજાના દોષ જોવે છે અને તે બીજાના દોષ જોવે છે। ઊંટ એક દિવસ જંગલમાં જાય છે। હવે આગળ જોઈશું। માર્ગે સહ વૃક્ષસ્ય ઉપરી એકમ સુકમ પશ્યતિ, રસ્તામાં તે ઝાડ ઉપર એક પોપટને જુએ છે। શુકમ એટલે પોપટ, વૃક્ષસ્ય એટલે વૃક્ષ, ઉપરી એટલે ઉપર, રસ્તામાં તે ઝાડ ઉપર પોપટને જોવે છે। ઉષ્ટ્ર શુકાય કથયતિ, હે શુક તવ, ઉષ્ટ્ર એટલે ઊંટ, શુકાય એટલે પોપટને કહે છે, પોપટ ઊંટ પોપટને કહે છે, હે પોપટ તવ એટલે તારી, ચક્ષુ વક્રા અસ્તિ, તારી ચાંચ વાકી છે। વક્રા એટલે વાંકી અને ચક્ષુ એટલે ચાંચ। શુકઃ લજ્જામ અનુભવતી, ઉષ્ટ્ર હસ્તી અગ્ર ચલતી, શુકઃ એટલે પોપટ, પોપટ લજ્જામ એટલે શરમ, પોપટ શરમ અનુભવે છે। ઊંટ હસ્તી એટલે હસે છે અને આગળ જાય છે, અગ્ર એટલે આગળ ચાલે છે। માર્ગે સહ કુકુરમ પશ્યતિ, રસ્તામાં કૂતરો જોવે છે, કુકુરમ એટલે કૂતરા, રસ્તામાં કૂતરાને જોવે છે। ઉષ્ટ્ર કુકુરાય કથયતિ, હે કુકુરમ ઊંટ કૂતરાને કહે છે, હે કૂતરા તવ પૂચ્છમ વક્રમ અસ્તિ, તારું પૂંછડું વાકું છે। કુકુરમ લજ્જામ અનુભવતી, કૂતરો લજ્જામ અનુભવે છે, લજ્જામ એટલે શરમ, કૂતરો શરમ અનુભવે છે। ઊંટ હસતી અગ્રે ચલતી, ઊંટ હસે છે અને આગળ જાય છે। અહીંયા આપણે જોયું કે ઊંટ તેને પોપટના ચાંચની મજાક ઉડાવે છે કે તારી ચાંચ વાકી છે। પછી આ ફકરામાં જોયું કે ઊંટ કૂતરાની પૂંછડીની વાકી છે તેમ કરીને તેની મજાક ઉડાવે છે અને કૂતરાને શરમ આવે છે। તમારા કોઈ દોષ કહે તો તમને શરમ આવે ને?
એવી જ રીતે દરેક પશુ પંક્ષીને કુદરતી અંગ ભગવાને આપ્યા હોય છે અને ઊંટ તેની મજાક મશ્કરી કરે છે અને પશુ પંખીઓને ખોટું લાગે છે. હવે આગળ પાછળ વધીશું. માર્ગે બકહ અસ્તિ બકમ દૃષ્ટવા ઉષ્ટ્રમ. માર્ગ ઉપર એટલે કે રસ્તામાં એક બગલો મળે છે. બકમ દૃષ્ટવા ઉષ્ટ્રમ. બગલો જોઈને ઊંટ બોલે છે, વદતી એટલે બોલે છે, તવ ગ્રીવા વક્ર અસ્તિ. ગ્રીવા એટલે ડોક, તારી ડોક વાંકી છે. બકહ ઉષ્ટ્રમ પ્રતિપશ્યંતી અપી ન. બગલો ઊંટ તરફ જોતો પણ નથી. અહીંયા ઊંટ ને આગળ જતા કોણ મળે છે? બતક મળે છે. તો ઊંટ બતકના ડોકની મજાક ઉડાવે છે કે તારી ડોક વાંકી છે. બગલાને શરમ આવે છે અને બગલો ઊંટની તરફ શરમનો માર્યો જોતો પણ નથી. પછી ઊંટ આગળ જાય છે. તો આગળ માર્ગે શૃગાલહ મિલતી. શૃગાલહ એટલે આગળ રસ્તામાં શિયાળ મળે છે. શૃગાલહ એટલે શિયાળ મળે છે. શૃગાલહ પૃચ્છતિ. શૃગાલ એટલે કે શિયાળ ઊંટને પૂછે છે. ઉષ્ટ્ર ભ્રાતઃ. ભ્રાતઃ એટલે ભાઈ. ઊંટ ભાઈ કથમ અસ્તિ. કથમ એટલે કેમ છો. સ્વાસ્થ્યમ સમીચીનમ વા. સ્વાસ્થ્ય એટલે આરોગ્ય, સારું છે ને. અહીં રસ્તામાં ઊંટ આગળ જાય છે, તેને શિયાળ મળે છે. શિયાળ ઊંટને કહે છે, કેમ છો ઊંટ ભાઈ, આરોગ્ય સારું છે ને, એમાં ઊંટને પૂછે છે. પછી આગળ ઉષ્ટ્રહ વદતી. સ્વાસ્થ્યમ સમીચીનમ કિંતુ. ઊંટ બોલે છે, આરોગ્ય સારું છે. અન્યત કિમપિ સમીચિતમ અસ્તિ. બીજું કંઈ સારું નથી. ઊંટ શું કહે છે? આરોગ્ય સારું છે પણ બીજું કંઈ સારું નથી. શુકસ્ય ચચ્ચુ વક્રા. કુકર્યસ્ય પુચ્છમ વક્રા. બકસ્ય ગ્રીવા વક્રા. પોપટની ચાંચ વાંકી છે. કૂતરાનું પૂંછડું વાંકું છે. બગલાની ડોક વાંકી છે. શિયાળ મળે છે. શિયાળને શું કહે છે? કે બધું સારું, આરોગ્ય તો સારું છે પણ બીજું બધું સારું નથી. કે પોપટની ચાંચ વાંકી છે, બગલાની ડોક વાંકી છે, કૂતરાની પૂંછડી વાંકી છે, એવું શિયાળને ઊંટ ભાઈ કહે છે. આગળ શૃગાલહ વદતી શુકસ્ય ચચ્ચુ વક્રા કિંતુ. શિયાળ બોલે છે, પોપટની ચાંચ વાકી છે પણ સહ મનુષ્યવાણી વક્તુ શકોંતી. મનુષ્યવાણી એટલે મનુષ્યની વાણી. પોપટની ચાંચ વાકી છે પણ તે મનુષ્યની વાણી બોલી શકે છે. શું કહે છે? કે પોપટની ચાંચ વાકી છે પણ તે મનુષ્યની વાણી, એટલે પોપટ આપણા માણસની જેમ બોલી શકે છે. ઘણા પોપટ બોલે છે ને સીતારામ, ઘણા પોપટ આપણે જે બોલીએ તે બોલે છે. એટલે શિયાળ કહે છે એની ચાંચ વાકી છે પણ તે આપણા મનુષ્ય એટલે કે માણસ જેવી વાણી બોલી શકે છે. કુકુરસ્ય પુચ્છમ વક્ર કિંતુ. કૂતરાનું પૂંછડું વાંકું છે પણ સહ સ્વામી ભક્ત અસ્તિ. કૂતરાનું પૂંછડું વાંકું છે પણ સ્વામી ભક્ત એટલે માલિક, પોતાના માલિક પ્રત્યે
ભક્ત એટલે કે વફાદાર હોય છે, સ્વામી એટલે માલિક, ભક્ત એટલે વફાદાર. કૂતરાનો પૂંછડી ભલે વાંકી છે પણ તે તેના સ્વામી પ્રત્યે એટલે કે માલિક પ્રત્યે વફાદાર હોય છે. આપણે કહીએ છીએ કે સૌથી વફાદાર પ્રાણી કયું, તેનું શું કહીએ છીએ કે કૂતરો. કૂતરો એ સૌથી વફાદાર પ્રાણી કહેવાય છે. આપણા ઘરની ચોકી કરે છે ને, આપણે કૂતરાને સૌથી વફાદાર પ્રાણી તરીકે ઓળખીએ છીએ. એટલે શિયાળ કહે છે કે અહીંયા શું કહે છે કે પોપટની ચાંચ વાંકી છે પણ તે મનુષ્ય જેવી ભાષા કે વાણી બોલી શકે છે. કૂતરાની પૂંછડી વાંકી છે પણ તે માલિક પ્રત્યે વફાદાર છે. બકસ્ય ગ્રીવા વક્રા કિંતુ, બગલાની ડોક વાંકી છે પણ, તસ્ય એકાગ્રતા પ્રચલિત, પણ તેનું એકાગ્રતાપણું પ્રસિદ્ધ છે. બગલાની ડોક વાંકી છે પણ તેનું એકાગ્રતા જે છે એની પ્રસિદ્ધ છે, એટલે કે જાણીતી છે. બગલો એક પગ પર ઊભો રહીને નદી કે તળાવ કે સરોવરમાં ઊભા રહીને એક ધારે ઊભો રહીને માછલી પકડે છે. તમે ઘણી વખત જોયું હશે કે બગલો કે તળાવમાં ઊભો હોય તો એક જ ધાર્યો સ્થિર આમ ઊભો રહીને એકાગ્ર થઈને માછલી પકડે છે. એટલે આપણે સૌથી એકાગ્રતા પક્ષી કહીએ તો એમાં કયુંનું નામ આવે છે? બગલાનું. એટલે અહીંયા શિયાળ કહે છે કે બગલાની ડોક ભલે વાંકી હોય પણ તે એકાગ્રતામાં પ્રચલિત છે. ભવતઃ સર્વાણી ઉડાની વક્રાણી સંતિ કિંતુ, તમારા પણ બધા જ અંગો વાંકા છે. શિયાળ ઊંટને શું કહે છે કે તમારા તો બધા જ અંકો વાંકા છે. આપણે અહીંયા ચિત્રમાં જોઈએ તો અહીંયા ઊંટની ડોક વાંકી છે, અહીંથી આ ભાગ વાંકો, કમરનો કે ઉપરનો ભાગ વાંકો છે, અહીંથી પગ વાંકા છે, અહીંથી પણ પગ વાંકા છે. એટલે શિયાળ કહે છે તમારા તો બધા જ અંગ વાંકા છે, બીજા બધા પશુ પક્ષીઓના તો કોઈ એક બે અંગ વાંકું છે, એવી રીતે ઊંટને કહે છે. ભવાન મરુભૂમયા નૃપઃ અસ્તિ, પરંતુ તમે રણપ્રદેશના રાજા છો. મરુભૂમ્યા એટલે રણપ્રદેશના રાજા, કે તમારું બધા જ અંગો વાંકા છે પણ તમે તો રણપ્રદેશના શું છો? રાજા છો. આપણે ઊંટને રણનો રાજા કહીએ છીએ ને, ઊંટ ક્યાં જોવા મળે આપણને? રણપ્રદેશમાં, એટલે ત્યાંના રાજા છો. અપિચ તેશા ચચ્ચો પૂછમસ્ય ગ્રીવાહ ચ પ્રયોજનમ અસ્તિ નિરર્થકમ નાસ્તિ, વળી તેમની ચાંચનો પૂંછડાનો ડોકનો કઈ ને કઈ ઉદ્દેશ છે? કશું જ નકામું નથી. એટલે કે એ બધા પક્ષીની ચાંચ છે, પૂંછડી છે, બદલાની ડોક છે, એ બધી વસ્તુનો કંઈકનો કંઈક ઉદ્દેશ છે, કંઈક અર્થ છે, પણ એ નકામો તો નથી. ભલે વાંકો છે પણ એ નકામો નથી, એ ઉદ્દેશ્યવાળો છે. અમંત્રમક્ષરમ નાસ્તિ નાસ્તિ મૂલમ નૌષધમ, અયોગ્ય પુરુષો નાસ્તિ યોજકત્રસમ દુર્લભ. અહીંયા એક શ્લોક આપ્યો છે આપણને, એમાં કીધું છે અમંત્રમક્ષરમ નાસ્તિ, મંત્ર ન હોય તેઓ. આની સંધિ આપણે જો છૂટી કરીએ તો અમંતરમ ક્ષરમ એનો અર્થ આપણે જોઈએ કે એની સંધિ છૂટી કરતા અમંતરમ એટલે મંત્ર ન હોય તેવો, એમાં આ અમંતરમ છે એનો અર્થ આપણે સંધિ છૂટી કરી લઈએ તો એનો અર્થ શું થાય છે? મંત્ર ન હોય તેવો. પછી આ ક્ષરમ છે એને સંધિ છૂટી કરીને આપણે ક્ષરમને શું બોલાય? અક્ષરમ. અક્ષરમ એટલે અક્ષર વગરનો, નાસ્તિ એટલે આપણે અહીં લઈશું મંત્ર વગરનો અક્ષર
નથી, મંત્ર ન હોય તેવો એક પણ અક્ષર નથી. નાસ્તિ મૂલ મનુષ દમ, મૂલમ એટલે કે મૂળ અને નૌષધમ આપણે સંધિ છૂટી કરીએ તો અહીંયા અ આવી જાય, ઔષધમ એટલે કે એવું એક પણ ઔષધ મૂળ વગરનું એવું ઔષધ ન હોય, એવું એક પણ કે જેના મૂળ નથી, એવું એક પણ ઔષધ નથી કે જેને મૂળ નથી. અયોગ્ય પુરુષો નાસ્તિ, અયોગ્ય હોય એવો એક પણ પુરુષ નથી. દરેક માનવીમાં કે પુરુષમાં કે કંઈકની કંઈક ખામી હોય જ છે, એ અયોગ્ય તો હોય છે, કોઈ એકદમ યોગ્ય હોય કમ્પ્લીટ હોય એવું હોતું નથી. યોજકસ્યત્ર દુર્લભ, તે બાબતમાં જ યોજક દુર્લભ છે, એટલે કે તે જ બાબતમાં યોજક દુર્લભ છે. મંત્ર ન હોય એવો એક પણ અક્ષર નથી, ઔષધ ન હોય એવું એક પણ મૂળ નથી, અયોગ્ય હોય એવો એક પણ પુરુષ નથી, તે બાબતમાં યોજક દુર્લભ છે. આપણે એક વખત આગળ ફરીથી જોઈ લઈશું. પહેલામાં એક ઊંટ છે, ઊંટ સ્વભાવે વાંકું છે, તે કાયમ બીજાના દોષ જ જુએ છે. એકવાર તે જંગલમાં ફરી રહ્યું છે, રસ્તામાં તે ઝાડ ઉપર એક પોપટને જુએ છે. ઊંટ પોપટને કહે છે, હે પોપટ, તારી ચાંચ વાંકી છે. પોપટ શરમ અનુભવે છે, ઊંટ હસે છે અને આગળ જાય છે. માં આગળ રસ્તામાં તે કૂતરાને જુએ છે, ઊંટ કૂતરાને કહે છે, હે કૂતરા, તારું પૂંછડું વાંકું છે. કૂતરો શરમ અનુભવે છે, ઊંટ હસે છે અને આગળ જાય છે. અહીંયા એક ઊંટ છે, તે દરેકના દોષ જોવે છે, વાંક જોવે છે. પોપટની ચાંચ કહે છે કે તારી ચાંચ વાંકી છે, એમ કરીને એમને શરમ અનુભવાય છે. અને આગળ કૂતરો મળે છે તો કૂતરાને પણ કહે છે કે તારી પૂંછડી વાંકી છે, એટલે કૂતરાને પણ શરમ આવે છે. રસ્તામાં એક બગલો મળે છે, બગલાને જોવે છે. બગલો કહે છે, તારી ડોક વાંકી છે. બગલો ઊંટ તરફ જોતો નથી, એટલે બગલાને કહે છે કે તારી ડોક તો વાંકી છે, એટલે બગલાને શરમ આવે છે. એટલે તે આમ નીચું માથું બગ કરીને ઊભો રહી જાય છે, તે ઊંટ તરફ સામું પણ જોતો નથી. આગળ રસ્તામાં શિયાળ મળે છે, શિયાળ પૂછે છે, હે ઊંટભાઈ, કેમ છે, આરોગ્ય સારું છે ને, એવું પૂછે છે. આગળ શિયાળ મળે છે, ઊંટને શું કહે છે, કેમ છે પોપટભાઈ, તમારું આરોગ્ય તો સારું છે ને. આપણે રસ્તામાં જતા હોય ને, સંબંધી મળે તો આપણે કહીએ ને, કેમ છો, મજામાં ને, તબિયત પાણી સારા ને, એવી રીતે શિયાળ ઊંટને કહે છે, ઊંટભાઈ કેમ છો, આરોગ્ય સારું છે ને. પછી ઊંટ કહે છે, ઊંટ શું કહે છે પછી, આરોગ્ય તો સારું છે પણ બીજું કંઈ સારું નથી, એટલે કે આરોગ્ય તો સારું છે, બીજું બધું સારું નથી. પોપટની ચાંચ વાંકી, કૂતરાનું પૂંછડું વાંકું, બગલાની ડોક વાંકી છે, એટલે કે બીજું બધું કશું સારું નથી, આરોગ્ય સારું છે કે પોપટની ચાંચ વાંકી છે, કૂતરાનું પૂંછડું વાંકું છે, બગલાની ડોક વાંકી છે, બધું વાંકું છે એમ. એટલે પછી શિયાળ કહે છે, પોપટની ચાંચ વાંકી છે પણ મનુષ્યની વાણી બોલી શકે છે, કે ભલે ને પોપટની ચાંચ વાંકી હોય પણ માણસ જેવી ભાષા અને બોલી બોલી શકે છે. કૂતરાનું પૂંછડું વાંકું છે પણ
પોતાના માલિક પ્રત્યે વફાદાર હોય છે, કે તેનું પૂંછડું ભલે વાંકું છે પણ તે તેના માલિક પ્રત્યે વફાદાર હોય છે. બગલાની ડોક વાંકી છે પણ તેનું એકાગ્રતાપણું પ્રચલિત છે. કે ભલે બગલાની ડોક વાંકી હોય પણ તે એકાગ્રતામાં પ્રસિદ્ધ છે, સૌથી આગળ છે. ભવત એટલે તમારા બધા જ અંગો વાંકા છે, કે ઊંટને કહે છે કે તમારા તો બધા જ અંગો વાંકા છે પરંતુ તમે તો રણપ્રદેશના રાજા કહેવાઓ છો, કે તમારા બધા જ અંગો વાંકા હોવા છતાં તમે તો રાજા છો. તેમની ચાંચનો પૂંછડાનો ડોકનો કંઈ ને કંઈ ઉદ્દેશ છે, એટલે કંઈક ને કંઈક અર્થ છે, એમાં કશું જ નકામું નથી. એટલે કે એ દરેક વાંકા અંગનો કંઈકનો કંઈક અર્થ થાય છે, ઉદ્દેશ થાય છે. એમનું એકય અંગ નકામું નથી. આગળ મંત્ર ન હોય એવો એક પણ અક્ષર નથી, એટલે એવો અક્ષર એક પણ નથી જેનો કોઈ અર્થ ના થતો હોય. દરેક અક્ષરનો કોઈ એકનો એક અર્થ થતો હોય જ છે. ઔષધ ન હોય એવો એક પણ મૂળ એટલે કે મૂળ નથી, કોઈ પણ એવું વૃક્ષ કે મૂળ નથી કે જેનો કંઈક ના કંઈક રીતે ઉપયોગ ના લેવાતો હોય. જેમ કે તુલસી આપણે ઔષધ તરીકે લઈએ છીએ, બાવળ બાવળમાં તો કાંટા ને એવું હોય છે પણ છતાં આપણે તેનો દાંતણમાં ઉપયોગ કરીએ છીએ, એટલે એમાં કંઈકનો કંઈક ગુણ તો રહેલો જ હોય છે, આપણે કંઈક ને કંઈક રીતે આપણને ઉપયોગી તો થાય છે. અયોગ્ય હોય એવો એક પણ પુરુષ નથી, એવો કોઈ પુરુષ નથી જે અયોગ્ય હોય. દરેક પુરુષ કે માનવી કે કોઈ પણ પોતપોતાની રીતે યોગ્ય જ હોય છે. કોઈ એમ કહે છે કે હું ખરાબ છું, ના એવું કોઈ કહેતું નથી, દરેક જણ પોતાની જગ્યાએ યોગ્ય જ હોય છે. તે બાબતમાં યોજક દુર્લભ હોય છે, બીજાના જ ગુણો જોવામાં યોજક કેવો હોય છે, દુર્લભ હોય છે. આગળ ટિપ્પણી જોઈશું. ઉષ્ટ્ર એટલે ઊંટ, વક્ર એટલે વાંકો, અટતી ભમે છે અથવા ફરે છે, ચચ્ચુહુ એટલે ચાંચ, ગ્રીવા ગરદન અથવા ડોક, સમીચીનમ સારું અથવા બરાબર, અન્યત એટલે અન્ય બીજું, મરુભૂમિ રણ પ્રદેશ, નૃપઃ એટલે રાજા, પ્રયોજનમ હેતુ અથવા ઉદ્દેશ્ય, યોજક જોડનાર યોજના કરનાર કે આયોજક. અહીંયા આપણને સંધિ છૂટી પાડી છે, જેમ કે અમંતરમ અક્ષરમ એટલે અમંતરમ અક્ષરમ, મૂલમ નૌષધમ મૂલમ અને અનૌષધમ, યોજક સત્રમ યોજક તત્ર. આજનું અહીંયા પાઠ પૂર્ણ થાય છે. આજનું હોમવર્ક સંસ્કૃતની નોટમાં યોજક તત્ર દુર્લભનું પાઠનું ભાષાંતર લખવું, ટિપ્પણી લખવી અને સંધિ લખવી. આવજો વિદ્યાર્થી મિત્રો.